नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वड़ागाम डिस्टन्स लर्निंग में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित प्रकरण नंबर 5 युक्लिडनी भूमितिनो परिचय। तो आजे आपणे आ चेप्टर छे एनी अंदर थी एमसीक्यूज टाइप जे क्वेश्चन होय छे, शॉर्ट क्वेश्चन होय छे, एज पूछाता होय छे, एटला माटे आपणे आजे बुकमांथी ज भणवानुं रहेशे। तो एनी प्रस्तावना आपणे जोईए कि भूमिति माटे अंग्रेजी शब्द जियोमेट्री, એટલે આપણે ભૂમિતિ વિશે સૌ જાણીએ છીએ, શબ્દ સાંભળ્યો પણ હશે કે ભૂમિતિ। આજે આપણે ભૂમિતિ વિશે ભણવાનું છે। તો એનો અંગ્રેજી શબ્દ શું છે? જીઓમેટ્રી। જીઓમેટ્રી જે શબ્દ છે એ ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે, ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે। જીઓ અને મેટ્રિન આ બે શબ્દો છે, જીઓ અને મેટ્રિન એ બે શબ્દોના સમન્વયથી જીઓમેટ્રી શબ્દ બનેલો છે। તો જીઓનો અર્થ શું થાય છે? જીઓનો અર્થ થાય પૃથ્વી અને મેટ્રિનનો અર્થ થાય માપવું, બરાબર છે। એમસીક્યુની અંદર પૂછાતું હોય છે કે જીઓમેટ્રી એ કયા શબ્દના સંયોજનથી બનેલો છે, તો ગ્રીક શબ્દ જીઓ અને મેટ્રિન એ બે શબ્દોના સમન્વયથી બનેલો છે। જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો। પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થતો હતો। ઇજિપ્ત, બેબિલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇન્કાજ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવો પડતો, સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે જ્યારે નાઇલની નદી છલકાતી હતી ત્યારે આસપાસના ક્ષેત્રોના જમીન માલિકોની ખેતરની સાથે જોડાયેલા સરહદોનો નાશ થઈ જતો હતો। આવી પૂર હોનારત પછી સરહદોની પુનઃસ્થાપના કરવામાં આવતી હતી। આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકોને ક્ષેત્રફળના ગણતરી માટેના સરળ નિયમો તેમજ સરળ રચના કરવા માટે ભૌમિતિક તકનીક વિકસાવી। તે ધાન્ય ભંડારના ઘનફળની ગણતરી તથા પિરામિડના આડછેદ માટે તેમજ નહેર અને પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરતા હતા। તે કપાયેલ પિરામિડના ઘનફળની ગણતરી શોધવા માટે ઉચિત સૂત્રો પણ જાણતા હતા। તમે જાણો છો કે પિરામિડ એ શું છે? ઘન આકૃતિ છે। આકૃતિની અંદર આપણે દર્શાવેલું છે પિરામિડ એ શું છે? ઘન આકૃતિ છે। એનો પાયો હોય જે બરાબર, જે પાયો હોય એટલે કે નીચેનું તળિયું, એ ત્રિકોણ હોય, ચોરસ હોય કે અન્ય બહુકોણ પણ હોય શકે છે। અને તેની જે બાજુઓની સપાટી છે એ ઉપરના બિંદુ પર શું કરે? એક ત્રિકોણ બનાવે છે। ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેજો દરો વગેરેના ખોદકામ વખતે એ જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિ અંદાજે ઈસવીસન પૂર્વે 3000 પહેલાંમાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો। આપણે સમાજ વિદ્યાની અંદર સામાજિક વિજ્ઞાનમાં મોહેજોદારો વિશે અભ્યાસ કરવાનું આવે છે કે જેની અંદર એવું જાણવા મળ્યું હતું કે સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે ઈસવીસન પૂર્વે 3000ની અંદરની વાત છે, એમાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો। તે ઉચ્ચ પ્રકારનો સંગઠિત સમાજ હતો, શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા। એટલે કે જે મોહેજોદારોની જે હડપ્પા જે વખતની એ વખતે ખોદકામ કરવામાં આવ્યું એ વખતે ત્યાં એ પ્રકારની સુવ્યવસ્થિત જે શહેરો હતા એ યોજનાબદ્ધ હતા, એનામાં ગટરની વ્યવસ્થા બરાબર, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, એવી જુદી જુદી વ્યવસ્થાઓ બધી સુવ્યવસ્થિત હતી। એ શહેરો ઉત્તમ રીતે વિકસિત હતા અને ખૂબ સારી રીતે નિર્માણ પામ્યા હતા। ઉદાહરણ તરીકે રસ્તાઓ એકબીજાને સમાંતર અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી। મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા તે બતાવે છે કે નગરજનો માપન અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા। બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકવવામાં આવતી હતી તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો। એમસીક્યુની અંદર પૂછાય છે કે હડપ્પા અથવા મોહેજોદારોની ખોદકામ વખતે જે એનું જે બાંધકામ હતું એની ઈંટોનો ગુણોત્તર શું હતો? તો લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો। પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર બરાબર, ભારતનો સૌથી જૂનો ગ્રંથ સુલભા સૂત્ર
ઈસવીસન પૂરે 800 થી 500 એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અગ્નિકુંડોના નિર્માણ કાર્યથી થયો હતો. પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેના સ્થાન, આકાર અને ક્ષેત્રફળની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી થયેલ આદેશોનું પાલન થતું હતું. ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર વેદીનો ઉપયોગ થતો હતો. જાહેર પૂજા સ્થળો માટે લંબચોરસ ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતા આકારના પ્રયોગ જરૂરી હતા. બરાબર, જાહેર પૂજાના સ્થળો માટે તો લંબચોરસ ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતો આકારનો જે કુંડો હોય એનો ઉપયોગ થતો હતો, અને ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર વેદીનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ શ્રીયંત્ર, એટલે અથર્વવેદમાં આપેલું છે શ્રીયંત્ર. તો શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા 9 સમ દ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. બરાબર, એ પણ એમસીક્યુ છે કે શ્રીયંત્રની અંદર કેટલા ત્રિકોણનું સંયોજન છે, તો 9 સમ દ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. આ ત્રિકોણ એવી રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી 43 ઉપત્રિકોણ બને છે. આ પણ એક એમસીક્યુની અંદર પૂછાય છે કે 43 ઉપત્રિકોણ બને છે. જો કે વેદીઓએ બનાવવા માટે શુદ્ધ ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ થયો હતો, છતાં પણ તેની પાછળના સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવેલ નથી. આ ઉદાહરણો દર્શાવે છે કે ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાન પર થતો હતો, પરંતુ તે બહુ અવ્યવસ્થિત રીતે થઈ રહ્યું હતું. પ્રાચીન વિશ્વમાં ભૂમિતિના આ વિકાસની આ ગતિવિધિઓની એક રોચક વાત એ છે કે તેનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અથવા તાડના વૃક્ષના પાન પર સંદેશ લખીને અથવા કેટલીક અન્ય પદ્ધતિઓ દ્વારા આપવામાં આવતું હતું. આ ઉપરાંત આપણને એ પણ જોવા મળે છે કે બેબિલોનિયન જેવી કેટલીક સંસ્કૃતિઓમાં ભૂમિતિ ખૂબ વ્યવહારલક્ષી દ્રષ્ટિકોણવાળા વિષય સુધી સીમિત રહી, તેમજ આવું જ ભારત અને રોમમાં રહ્યું. ઇજિપ્તવાસીઓ દ્વારા વિકાસ પામેલ ભૂમિતિમાં મુખ્યત્વે પરિણામોનું કથન જ સમાવિષ્ટ થતું હતું. તેમાં વિધિઓના કોઈ વ્યાપક નિયમ આપવામાં આવ્યા નથી. ખરેખર બેબિલોન અને ઇજિપ્તવાસીઓએ ભૂમિતિનો ઉપયોગ મોટા ભાગે વ્યવહારિક કાર્યો માટે જ કર્યો, તથા તેને એક ક્રમબદ્ધ વિજ્ઞાનના રૂપમાં વિકસિત કરવા માટે ખૂબ જ ઓછું કામ થયું. પરંતુ ગ્રીક જેવી સંસ્કૃતિઓમાં તર્ક પર ભાર આપવામાં આવતો હતો કે કેટલીક રચનાઓ કઈ રીતે થાય છે. ગ્રીકવાસીઓની રુચિ અનુમાનિત તર્કનો ઉપયોગ કરીને તેમણે સ્થાપિત કરેલા વિધાનોની સત્યતા ચકાસવામાં હતી. એક ગણિતશાસ્ત્રી થેલ્સને એ વાતનો શ્રેય જાય છે કે તેઓએ સૌથી પહેલાં જ્ઞાત સાબિતી આપી. ભૂમિતિની સૌથી પહેલાં જ્ઞાત સાબિતી કોને આપી? તો ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સ. બરાબર, એમસીક્યુ છે. આ સાબિતી એ કથનની હતી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજન કરે છે. આપણે સૌ વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ, વર્તુળ હોય એના કેન્દ્રમાંથી પસાર થતો જે રેખાખંડ છે, બરાબર, એ શું કહેવાય? વર્તુળનો વ્યાસ કહે છે. અને એ બે એ વર્તુળને શું કરે કે જે વર્તુળને સમવિભાજિત કરે, એટલે કે બે સરખા ભાગ કરે છે. થેલ્સના એક અતિ પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ, આ પણ એમસીક્યુ છે કે થેલ્સનો શિષ્ય કોણ હતો? તો પાયથાગોરસ. ઈસવીસન પૂર્વે 572 હતા. એટલે થેલ્સ નામના જે ગણિતશાસ્ત્રી હતા એમના જે શિષ્ય હતા એ કોણ હતા? પાયથાગોરસ. તેમનું નામ તમે ચોક્કસ સાંભળ્યું હશે. પાયથાગોરસ અને તેના સાથીઓને અનેક ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી હતી અને ભૂમિતિના સિદ્ધાંતનો મહદઅંશે વિકાસ કર્યો. આ પ્રક્રિયા એટલે કે આ પ્રક્રિયા જે છે એ ઈસવીસન પૂર્વે 300 સુધી ચાલુ રહી. આ સમયે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક યુક્લિડ તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું. એટલે કે એ સમયની અંદર ઇજિપ્તની અંદર એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક હતા યુક્લિડ. એ સમય સુધી જેટલા જાણીતા હતા ગણિતના એ બધું જ જ્ઞાન એકત્રિત કર્યું અને એમને એલિમેન્ટ્સ નામના તેમના પ્રસિદ્ધ ગ્રંથમાં રૂપમાં તેને વ્યવસ્થિત કર્યું. એટલે યુક્લિડ જે ગણિત શિક્ષક હતા એમને એલિમેન્ટ્સ નામનું એક પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો
આ ખાસ યાદ રાખજો, યુક્લિડે એલિમેન્ટ્સ નામનો એક ગ્રંથ લખ્યો હતો અને તેમણે એલિમેન્ટ્સને 13 પ્રકરણોમાં વિભાજિત કર્યું હતું. એમણે જે ગ્રંથ લખ્યો એ ગ્રંથને 13 ચેપ્ટરોની અંદર વિભાજન કરવામાં આવ્યું હતું. તેમાંથી પ્રત્યેકને પુસ્તક માનવામાં આવે છે. આ પુસ્તકો સમગ્ર વિશ્વના ભૂમિતિ સંબંધિત સમજણને આવનારી પેઢીઓ સુધી પ્રભાવિત કરશે. બરાબર, તો આ પ્રમાણે એલેક્ઝાન્ડ્રિયાના જે ગણિત શિક્ષક હતા યુક્લિડ, એમને એક એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું હતું અને એની અંદર 13 પ્રકરણોમાં એને શું કર્યું હતું, વિભાજન કર્યું હતું. હવે આપણે યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાઓ જોવાની છે. તો યુક્લિડના સમયમાં ગ્રીસના ગણિતશાસ્ત્રીઓએ જેમાં તે રહેતા હતા તેવા વિશ્વના એક અમૂર્ત મોડેલ તરીકે ભૂમિતિને કલ્પી. આસપાસની વસ્તુઓના અવલોકન પરથી બિંદુ, રેખા, સમતલ અને સપાટી વગેરેની ધારણાઓ સ્થાપિત કરવામાં આવી. અવકાશ અને તેની આસપાસના ઘન પદાર્થની અમૂર્ત ભૂમિતિની સંકલ્પના વિકસિત કરવામાં આવી. એક ઘન પદાર્થને આકાર હોય છે, માપ અને સ્થાન હોય છે તથા તેને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે. એટલે આપણે ઘન પદાર્થથી આપણે બધા સૌ પરિચિત છીએ. બરાબર, તો ઘન પદાર્થ હોય એને શું હોય, એક ચોક્કસ આકાર હોય, એનું માપ હોય અને એનું સ્થાન પણ હોય છે અને એને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે. તેની સીમાઓને પૃષ્ઠ કહે છે. એટલે કે ધારો કે એક ઘન બોક્સ છે, બરાબર, એની સીમાઓ હોય એને શું કહેવામાં આવે છે, પૃષ્ઠ કહેવામાં આવે છે. ધારો કે આપણે એક ચોરસ લઈએ તો આ ચોરસની આ શું થશે, એની સીમાઓ, આ સીમાઓ છે એને શું કહેવામાં આવે છે, પૃષ્ઠ કહેવામાં આવે છે. તે અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે અને તેને કોઈ જાડાઈ હોતી નથી. બરાબર છે, એટલે પૃષ્ઠ હોય, પૃષ્ઠને કોઈ જાડાઈ હોતી નથી. પૃષ્ઠની સીમા એ વક્ર અથવા સીધી રેખા હોય છે. બરાબર, આ ખાસ યાદ રાખજો, પૃષ્ઠની જે સીમા હોય છે એ વક્ર હોય અથવા તો સીધી રેખા હોય છે. આ રેખાઓને અંત્યબિંદુઓ હોય છે. આ ધારો કે આ રેખા છે, બરાબર, તો એને આ શું થશે, બે અંત્યબિંદુઓ. આ રેખા સીધી પણ હોઈ શકે અથવા વક્ર પણ હોઈ શકે. ઘન પદાર્થથી બિંદુઓ સુધીના 3 ચરણનો વિચાર કરો. પ્રત્યેક ચરણમાં આપણે એક વિસ્તરણથી વંચિત થઈએ છીએ અને તેને આપણે પરિમાણ કહીએ છીએ. પરિમાણ એટલે કે ડાયમેન્શન. આપણે સૌ જાણીએ છીએ 2D, 3D એટલે કે દ્વિપરિમાણ, ત્રિપરિમાણ. બરાબર છે, તો પરિમાણ એટલે શું, તો કે પરિમાણ એટલે કે જે વસ્તુની સ્થિતિ નિર્દેશ કરતો એક ભાગ છે એને પરિમાણ કહે છે. બરાબર છે, તો ધારો કે આપણે કોઈ ઘન આકાર લઈએ, બરાબર, સમઘન લઈએ, તો એની બધી જ બાજુઓ કેવી હોય, ચોરસ હોય છે. એટલે એ ચોક્કસ સ્થિતિનો નિર્દેશ કરતો એક ભાગ છે જે ચોરસ છે એને શું કહેવામાં આવે છે, પરિમાણ કહેવામાં આવે છે. આ માટે એવું કહેવાય છે કે એક ઘન પદાર્થને 3 પરિમાણ, બરાબર, ઘન પદાર્થને 3 પરિમાણ, પૃષ્ઠ એટલે કે સપાટી હોય એને 2 પરિમાણ હોય છે, રેખા એને 1 પરિમાણ હોય છે, જ્યારે બિંદુને કોઈ પરિમાણ હોતું નથી. એટલે કે ઘન પદાર્થ હોય, બરાબર, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આવેલી હોય એવા 3 માપ આપેલા હોય, બરાબર, એ ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. પૃષ્ઠ, સપાટી, ધારો કે આ એક પુસ્તક છે એની આ સપાટી કહેવાય, તો પુસ્તકની લંબાઈ હોય અને એની પહોળાઈ હોય એમ પૃષ્ઠ જે છે એને શું હોય, 2 પરિમાણ ધરાવે છે. રેખા હોય, તો રેખા એટલે ધારો કે આપણે આ એક રેખા દોરીએ તો આ રેખાને માત્ર એક જ પરિમાણ હોય છે અને એ કયું પરિમાણ હોય, માત્ર એની લંબાઈ, એની જાડાઈ હોતી નથી. જ્યારે બિંદુની વાત કરવામાં આવે તો બિંદુ જે છે એને એક પણ પરિમાણ હોતું નથી. બરાબર છે, આ ખાસ યાદ રાખજો, આ પરીક્ષાની અંદર પૂછાય છે. ઘન પદાર્થને 3 પરિમાણ હોય, પૃષ્ઠ એને 2 પરિમાણ, રેખાને 1 પરિમાણ અને બિંદુને એક પણ નહીં એટલે કે 0 પરિમાણ હોય છે. યુક્લિડે આ વિધાનોને સંક્ષિપ્ત રીતે વ્યાખ્યાઓના રૂપમાં રજૂ કર્યા. તેમણે પોતાના આ સ્પષ્ટીકરણની શરૂઆત એલિમેન્ટ્સ નામના પુસ્તક 1માં 23 વ્યાખ્યાઓ આપીને કર્યું. આ પણ એક પરીક્ષામાં અંદર પૂછાતું હોય છે કે એલિમેન્ટ્સ નામના કયા પ્રકરણની અંદર 23 વ્યાખ્યાઓ આવેલી છે, તો પુસ્તક 1માં. અથવા એવું પણ પૂછાય કે એલિમેન્ટ્સના પુસ્તક 1માં કેટલી વ્યાખ્યાઓ આપવામાં આવી છે,
तो 23 व्याख्याओ આપવામાં આવી છે। એમાંથી કેટલીક વ્યાખ્યાઓ જે છે આપણને નીચે દર્શાવેલી છે, જોઈએ। બિંદુને કોઈ ભાગ નથી, એટલે કે બિંદુને કોઈ પરિમાણ હોતું નથી। રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે। રેખા હોય એ બરાબર, આપણે હમણાં જ અહીંયા વાત કરી, રેખા છે એને માત્ર લંબાઈ હોય છે। રેખાના અંતમાં બિંદુઓ હોય છે, રેખા હોય એની અંતમાં શું હોય, બિંદુઓ હોય છે। જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે। જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય, એટલે બધા અનેક બિંદુઓ જોડાઈ અને શું કરે છે, એક રેખા બનાવે છે। નંબર 5, પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે। હમણાં જ વાત કરી પૃષ્ઠને કેટલા પરિમાણ હોય, 2, લંબાઈ અને પહોળાઈ। પૃષ્ઠની ધાર એ કેવી હોય છે, રેખાઓ હોય છે। પૃષ્ઠ હોય, ધારો કે એક સપાટી છે બરાબર, તો એની ધાર કેવી હોય, એ રેખાઓ હોય છે। નંબર 7, જે સપાટી પોતાના ધરી પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી એ સમતલ છે। તો એક સપાટી છે બરાબર, એની ઉપરની અનેક રેખાઓ આવેલી હોય, બધી એક સમાન રીતે રહેલી હોય, તો એ શું બનાવે છે, એ સપાટી સમતલ બનાવે છે।